एक महत्वपूर्ण समाचार, कांग्रेस ना धारासभ्य ज्ञानीबेन ठाकुर नु विवादित निवेदन। सचिवालय ने गंगा जल थी पवित्र करवु पड़शे, ज्ञानीबेन आ शब्द कह रहा छे। कांग्रेस नी सरकार बनशे तो सचिवालय ने पवित्र करवु पड़े एम छे, तो मने सचिवालय ना गेट पर बेसाड़जो, भाजप वाला ने अंदर घुसवा नहीं दो। दियोदर में कांग्रेस नी सभा दरमियान ज्ञानीबेने आ निवेदन आप्यु छे। ज्ञानीबेन ठाकुर कांग्रेस ना धारासभ्य छे અને તેમણે કહ્યું કે મને સચિવાલયના ગેટ પર બેસાડજો, હું ભાજપવાળાને અંદર ઘૂસવા નહીં દઉં, અને સચિવાલયને ગંગા જળથી પવિત્ર કરવું પડશે તેવું કહી રહ્યા છે ગેનીબેન। તેમણે કહ્યું કોંગ્રેસની સરકાર આવશે ત્યારે સચિવાલયને પહેલા તો પવિત્ર કરવું પડશે ગંગા જળથી। દિયોદરમાં એક સભા હતી કોંગ્રેસની અને એ સભા દરમિયાન ગેનીબેને આ વિવાદિત નિવેદન આપ્યું છે। तो गरीब कल्याण अन्न उत्सव ने पण फोटो पाड़ावानो एक ताइफो गणाव्यो ज्ञानीबेने। सचिवालय ने गंगा जल थी पवित्र करवू पड़शे आ शब्द ज्ञानीबेन ठाकोरना छे। पोताना शब्दों थी चर्चा में रहता ज्ञानीबेन ठाकोरे फरी एक वक्त भाजप पर वार करता सचिवालय पर विवादित निवेदन आपी दीधुं। ખેંચકર નાના મોટી હોય તો બંધ કરજો, હિસાબ ઘરના વસૂલ કરવાના હોય તો જ્યારે જ્યારે આપણો આપણી સરકાર આવે ને ત્યારે જે લેવું હોય લેજો ને। મેં તો અશ્વિનભાઈ જાહેરમાં કાયમ અશ્વિનભાઈને કહું કે કોંગ્રેસની સરકાર આવે અને હું ચાલુ સરકારની માત્ર ધારાસભ્ય હોઉં ને તો મારે મંત્રી પદે નથી જોતું, ચેરમેન પદે નથી જોતું, કાંઈ કામે નથી કરવું, પણ મને વિધાનસભાના ગેટ બેહવા માટેની ડ્યુટી આલતો આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સચિવાલયના પાંગણામાં બેહવા દેવાના નથી। અને હરદ્વારથી લક્ષ્મીબેન એક આખી ટ્રેન ભરી લાવી અને ગંગાધર આ સચિવાલય ધોશો ને ત્યાર તો આ સચિવાલય પવિત્ર થશે। તો ગેનીબેન ઠાકોરને ફોન લાઈન પર જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે। ગેનીબેન કહી રહ્યા છે કોંગ્રેસની સરકાર આવી તો મારે મંત્રી પદ પણ નથી જોતું, ચેરમેન પદ પણ નથી જોતું, પરંતુ મને સચિવાલયના ગેટ પર બેસવાની ડ્યુટી આપજો। ઘણી વખત રાજકીય નેતાઓ ઉત્સાહમાં અને વાર પ્રતિવાર કરવામાં એવું નિવેદન આપી દેતા હોય છે, તેનું આ એક જીવતું ઉદાહરણ છે। દિયોદરમાં કોંગ્રેસની સભા હતી અને આ સભા દરમિયાન જ્યારે ગેનીબેને માઇક પકડ્યો અને પછી તેમણે જે નિવેદન આપ્યું એ અમે આપને તમે સંભળાવ્યું। સચિવાલયને ગંગાજળથી સાફ કરવું પડશે પછી સચિવાલય પવિત્ર થશે, એટલે સીધી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યશૈલી કાર્યપદ્ધતિ પર તેમણે સવાલ ઉઠાવ્યો અને વાર કર્યો। જનતાના મતોથી ચૂંટાયેલા નેતાઓ ક્યારેક જનતા સમક્ષ જ એવું નિવેદન આપી બેસે છે જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાઈ જાય છે। ફરી એક વખત આપને સંભળાવીએ શું કહ્યું ગેનીબેન ઠાકોરે। ખેંચકર નાના મોટી હોય તો બંધ કરજો, હિસાબ ઘરના વસૂલ કરવાના હોય તો જ્યારે જ્યારે આપણો આપણી સરકાર આવે ને ત્યારે જે લેવું હોય લેજો ને। મેં તો અશ્વિનભાઈ જાહેરમાં કાયમ અશ્વિનભાઈને કહું કે કોંગ્રેસની સરકાર આવે અને હું ચાલુ સરકારની માત્ર ધારાસભ્ય હોઉં ને તો મારે મંત્રી પદે નથી જોતું, ચેરમેન પદે નથી જોતું, કાંઈ કામે નથી કરવું, પણ મને વિધાનસભાના ગેટ બેહવા માટેની ડ્યુટી આલતું આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સચિવાલયના પાંગણામાં બેહવા દેવાના નથી। અને હરદ્વારથી લક્ષ્મીબેન એક આખી ટ્રેન ભરી લાવી અને ગંગાધર આ સચિવાલય ધોશો ને ત્યાર તો આ સચિવાલય પવિત્ર થશે। ભાજપના નેતા યજ્ઞેશભાઈ દવે ફોન લાઈન પર જોડાયા છે। યજ્ઞેશભાઈ, ગેનીબેન તો કહી રહ્યા છે કે મને સચિવાલયના ગેટ, વિધાનસભાના ગેટની નોકરી આપજો, ભાજપવાળાને ઘૂસવા નહીં દઉં કોંગ્રેસની સરકાર હશે તો।
ગેનીબેનનું નિવેદન સાચું છે, કોંગ્રેસની સરકાર હશે તો ની વાત છે. પહેલા પ્રજાનો જનમત જીતો, પહેલા કોંગ્રેસ પોતે ચલાવતા શીખો, કોંગ્રેસનો પ્રમુખ નક્કી કરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નેતા નક્કી કરો, રાષ્ટ્રીય પ્રમુખ જે માં દીકરો બે જણા વારા પરથી થાય છે એમાંથી બીજો કોઈ પ્રમુખ નક્કી કરો. એટલે પહેલા કોંગ્રેસનું આંતરિક માળખું સરખું કરો, પછી પ્રજાનો મત જનમત જીતવાની વાત કરો, અને ત્યારબાદ કેનીબેન સાચું જ કહી રહ્યા છે કોંગ્રેસની સરકાર થાય તો. આ તો એવું છે કે હું સ્વર્ગમાં શાસન કરવા જઉં તો હું આમ કરીશ એવી વાત છે. એટલે આ બધી હવાની વાતો કેનીબેનની છે અને પ્રજા પણ સમજે છે, કેનીબેને સમજે છે, તો સમજીને જ આવા પ્રવચનો કરી રહ્યા છે. યજ્ઞેશભાઈ, એવું તો શું સરકારે કર્યું છે કે ગેનીબેન તો કહે છે સચિવાલયને ગંગાજળથી ધોવું પડશે? સરકાર આવે તો સચિવાલયને ગંગાજળથી ધોવું પડશે. ગંગાજળથી તમારે ધોવાની જરૂર એટલા માટે નથી, પ્રજાના જનમતથી સચિવાલય ધોવાયેલું છે અને પ્રજાની શ્રદ્ધાથી જે કરી અને પ્રજાના વિશ્વાસથી આ જે સચિવાલય ધોવાયેલું છે ને એના વિકાસના એના લીધે પ્રજાના જે વિકાસના કાર્યો થાય છે એ જ અમારા માટે ગંગાજળ છે. યજ્ઞેશભાઈ, એમનો તો કેવો સીધો મતલબ એ થયો કે અત્યારે સચિવાલય અપવિત્ર છે. કોંગ્રેસ કેટલી પવિત્ર છે એની વાત કરો ને, અપવિત્ર ની વાત ક્યાંય કેનીબેને કરવાની જરૂર છે. કેનીબેન કે પહેલા તમે બધા પવિત્ર થાઓ જેથી પ્રજા તમને સમજે અને તમે પ્રજાને સમજી શકો. ગરીબ કલ્યાણ મેળાને તાઇફો ગણાવી રહ્યા છે યજ્ઞેશભાઈ કેનીબેન. હવે પોતે તો કશું કર્યું નથી, એમના વખતની અંદર તો સરકારી નોકરીઓ પર બાન કરી દીધો હતો અને જ્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારે આજે આદરણીય નરેન્દ્રભાઈએ આદરણીય વિજયભાઈએ જે પ્રમાણે પ્રયત્નો કર્યા અને આજે સ્ટાર્ટઅપ યોજના ગણો કે જે મહિલાઓને આજે આવતીકાલે લોન અપાશે કે તમે ગણો 1 લાખ મહિલાઓને વગર વ્યાજની લોન આપવાની છે, આ ઘણા બધા જે રોજગારી એટલે માત્ર એવું નથી કે નોકરી છે. આ લોન આપીશું તો 1 લાખ મહિલાઓને રોજગારી મળશે અને બીજું કે એ મહિલાઓ બીજાને પણ રોજગારી આપી શકશે, ધંધો સ્થાપશે. એટલે આ બધી જે કરવું એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોથી થયું છે. તો આવા આને તમે તાઇફા ગણાવો તો પછી પ્રજા તમને આજે વિરોધ જ કરે ને પ્રજા. કારણ કે જયારે જે વિરોધ પક્ષ તરીકે પણ આજે પ્રજા જેને સ્વીકારવા તૈયાર નથી એટલી સીટો જયારે આવતી હોય સેન્ટ્રલમાં અને આજે અમદાવાદની અંદર તમે ગુજરાતની અંદર તમે જુઓ તો 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી થાય અને એક પણ જિલ્લા પંચાયત ના સમજી શકે, ગ્રામ્ય વિસ્તાર પણ એમને ના સમજી શકે, શહેરી વિસ્તારની ચૂંટણી થાય તો 6 મહાનગરપાલિકા એમાંથી એક પણ શહેર એમને ના સમજી શકે. તો તમને કોણ સમજે છે એ તો વિચાર કરો પહેલા. તો તમે પ્રવચનો તમે એમને પબ્લિક ભેગી કરીને આપો કે પબ્લિક ભેગી કર્યા વગર આપો એ તમારા માટે નિરર્થક છે. કારણ કે પહેલા પ્રજાને સમજતા શીખો, પ્રજાની જે જનવાચા છે, જનની યોજનાઓ છે એ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવાનો તમે પ્રયત્ન કરો ને તો પણ પ્રજા એવું સમજશે કે ના, કોંગ્રેસે કંઈક સારું કામ કર્યું છે એમના માટે. કારણ કે પોતે તો કશું કરી શકવાના નથી, સરકારની યોજનાઓ છે, સરકાર એમની છે, ધારાસભ્ય છે, ધારાસભ્ય ચૂંટેલા ધારાસભ્ય તરીકે એમની ફરજ છે કે એમના વિસ્તારની અંદર સરકારી યોજનાઓ પહોંચાડવી. એ નથી પહોંચાડતા, ઠીક છે, કારણ કે ભાજપની છે એટલે ના પહોંચાડે. ઠીક છે યજ્ઞેશભાઈ. જયરાજસિંહ પરમાર કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે, નેતા પ્રવક્તા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયરાજસિંહ, ગેનીબેન કાર્યક્રમમાં કહે છે સચિવાલયને ગંગાજળથી ધોવું પડશે અને મને ગેટ પર બેસાડજો, સચિવાલયમાં ભાજપવાળાને ઘૂસવા નહીં દઉં. યજ્ઞેશભાઈ કહે છે કોંગ્રેસની સરકાર આવે તો ની વાત છે. હા, એટલે યજ્ઞેશભાઈ દીવા સ્વપ્નો રાચે છે, મારા પરમ મિત્ર છે, પણ દીવા સ્વપ્નો રાચે છે. કારણ કે આ દેશની અંદર તો સિકંદરની કબરે મળતી નથી અને આ દેશમાં સુરત તારા તપત ત્યાં સુધી અમારું શાસન રહેશે એવું ભ્રમ પાડનારા લાખો લોકોના આજે સરનામા નથી મળતા. એટલે લોકશાહીમાં કોઈ પ્રજા કોઈના ખિસ્સામાં હોતી નથી, પણ પાપનો ઘડો ભરાતવા લાગે છે. ઘડો જયારે અડધો હોય ત્યારે છલકાતો નથી, એ જયારે પૂરો ભરાય ત્યારે જ છલકાય છે. એટલે પૂરો ભરાવાની તૈયારીમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટી વાળા એવું સમજે છે કે ગુજરાતની જનતા અમારા ખિસ્સામાં છે, અમે કહીએ એમ જ કરીએ. એટલે તો આ સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતમાં આ સ્થિતિ ઉભી થવાનું કારણ જ શું છે? લોકો ઓક્સિજન વગર ટળવળિયા મારીને મરી ગયા છે. એનું કારણ પણ આ જ છે કે એક ધારો જનાદેશ આપી અને આખો છે ખભા સુધી આવી જાય એટલી બધી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો એવું સમજે છે કે આ આદિ અનાધિકારથી અમારું રાજ રહેવાનું છે. પણ લોકશાહીની અંદર પ્રજા સહેજ એક પડખું ખાલી ફેરવશે, નજર ફેરવી લેશે ને તો અચ્છા અચ્છા મતદાતાઓના તીસમાર ખાના પણ સત્તાઓ જતી રહી ખબરે પડી નથી, હાથમાંથી સરકી ગઈ છે. સત્તા એકદમ પ્રવાહી વસ્તુ છે, એને એને તમારે રૂવાડે રૂવાડે ફૂટી નીકળે છે. એટલે એને પચાવતા આવડવું જોઈએ અને હંમેશા સત્તા સ્થાને બેઠેલા લોકો હોય એમને હંમેશા નમ્ર થવું જોઈએ. આંબો હોય તેને કેરી આવે એટલે એ ખીલે છે પણ સાથે સાથે નમે છે. એટલે જેમ જેમ માણસ મોટો થતો જાય એમ
વિનમ્ર થવો જોઈએ. એટલે જેમ આપણું એક ફળ હોય છે અને ફળ કેવું ખટાશ હોય, પણ જેમ જેમ પાકે એમ એમ મીઠાશી પકડતી જાય છે. એમાં ભારતીય જનતા પાર્ટીમાં એનાથી વધુ છે. જેમ 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 વધતા જાય છે, પાકતા જાય છે, એમ ખટાશ પકડતા જાય છે. એટલે એમને એવું છે કે અમારું સત્તા જવાની જ નથી, પણ એમને ખબર નથી કે અનેક વખત તેવી સત્તા હાથમાંથી જતી રહી. વાજપેયીજીનું શાસન હતું ત્યારે સન્નુમાં આ બધાને એવું જ હતું કે ફીલ ગુડ. ને યજ્ઞેશભાઈ જયરાજસિંહ તો કહી રહ્યા છે દિવા સ્વપ્ન સમાન ભાજપની વાતો છે, કાયમી તો સત્તા રહેવાની નથી. જનતા પડખું ફેરવશે તો પછી સત્તા પણ નહીં રહે અને એ સત્તાની વાતો પણ નહીં રહે. યજ્ઞેશભાઈ બોલવાનું બંધ કરશે તો હું ચાલુ કરીશ. જી જી આપ બોલો. જયરાજસિંહ સાંભળી લઈએ યજ્ઞેશભાઈ ને, આપને આપને મોકો આપીશ. યસ યસ યજ્ઞેશભાઈ. આદરણીય જયરાજસિંહ જે પ્રમાણે મને કહે છે કે મારા મિત્ર છે, તો મારા તો પરમ મિત્ર છે. પણ જયરાજસિંહ ને મને એ છે કે આ સ્ક્રિપ્ટ છેલ્લા ત્રણ જે ઇલેક્શન આવ્યા વિધાનસભાના, ત્યારથી આ સ્ક્રિપ્ટ આ પાપનો ઘડો અને આના શબ્દો હું સાંભળી રહ્યો છું. મને એવું યોગ્ય લાગે છે કે જયરાજસિંહ કદાચ કઈક નવી સ્ક્રિપ્ટ હવે લાવવી જોઈએ, કારણ કે ત્રણ ઇલેક્શનોથી મેં સાંભળ્યું છે. ત્યારથી નરેન્દ્રભાઈ ના ત્રણ ઇલેક્શનો છેલ્લા ગયા હતા, ત્યારથી મેં આ સ્ક્રિપ્ટ સાંભળી છે. જયરાજસિંહ વચ્ચે ના બોલો તો સારું છે, કારણ કે જયરાજસિંહ કે આ દરેક તો સુધારી દો પહેલા અને વિનમ્ર બનતા શીખો. તમે મને વિનમ્રતાની વાત કરતા તો આપ વિનમ્ર બનતા શીખો. હા તો મુદ્દાની જ વાત કરું છું. જે પ્રમાણે બોલી રહ્યા છે જયરાજસિંહજી, એ જયરાજસિંહજી ને ખ્યાલ નથી કે વિનમ્ર કોણ છે અને વિનમ્ર કોણ નથી. પ્રજા નમ્રતા નથી, પર્સનલ નથી. હું પ્રશ્ન નથી વાત કરતો, કોંગ્રેસ ની જ વાત કરું છું. કોંગ્રેસ ના ધારાસભ્ય જે પ્રમાણે વાત કરી રહ્યા છે એમાં કઈ નમ્રતા છે? તમે જુઓ કેનીબેન જે બોલી રહ્યા છે એ શબ્દોમાં કઈ નમ્રતા છે? તો જે એ નમ્રતાના આધારે જયરાજસિંહ આજે કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય નમ્રતાથી બોલી રહ્યા છે, આમાં કઈ નમ્રતા? નમ્રતા તો એ છે કે આજે પ્રજાને, પ્રજાની પાછળ તમે જુઓ તો એકદમ કશું જ કયા વગર પ્રજાની સેવા કરવી, પ્રજાના કામ કરવા. આજે નવ દિવસની અંદર તમે જુઓ તો લાખો કરોડો રૂપિયાના કામ પ્રજાના થઈ રહ્યા છે આ માત્ર નવ દિવસમાં. બાકી તમે વેડફી નાખ્યું છે આ મૂર્તિઓ ધોવા માટે અને આ બધા ટાઈફોક કરવા માટે. ભૂતકાળમાં એમને જ શીખવાડેલું છે લોકોને, જેનીબેન ને બધા ભાજપ વાળા જ શીખવાડ્યું છે એટલે શીખ્યા, નહીં તો આ તો અમારી સંસ્કૃતિ છે જ નહીં. પણ આ સંસ્કારો સંસ્કૃતિ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને ભેટ આપી છે. ઓકે સમયનો અભાવ છે. જયરાજસિંહ યજ્ઞેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગેનીબેન કહ્યું ગંગાજળથી સચિવાલય ધોવું પડશે, જયરાજસિંહ કહી રહ્યા છે, ગેનીબેન જે કહી રહ્યા છે સત્ય કહી રહ્યા છે અને ભાજપે જ શીખવાડ્યું છે આવું બોલતા. તો સવાલ એ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ક્યાંક મુદ્દો ફરી જાય છે અને ક્યાંક વિવાદિત નિવેદનો છે એ બંને પક્ષથી ચૂંટણી નજીક આવતા શરૂ થઈ જાય છે.